બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જલારામ બાપાની જયંતિને લઈને ઉજવણી કરવામાં આવી. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સંત જલારામ બાપાની 223મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો હિંમતનગર શહેરના ડેમાઈ રોડ પર આવેલ જલારામ મંદિરમાંથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાંથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળીને મહાવીરનગરના પંચદેવ મંદિરથી પરત ફરી હતી અને શોભાયાત્રામાં મહિલાઓએ ગરબે ઘૂમી હતી અને ત્યારબાદ શોભાયાત્રા જલારામ મંદિરમાં સમાપન થઈ હતી. 12 વાગે જલારામ બાપાની આરતી કરવામાં આવી હતી. જોકે મંદિરમાં સંત જલારામ બાપાની જન્મ જયંતિને લઈને 5 કિલોની કેક કાપી ઉજવણી કરી હતી. સંત જલારામ બાપાની જન્મ જયંતિમાં 98 અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જન્મ જયંતિ અને પુણ્યતિથિની પણ ઉજવણી કરવામાં આવી છે, જેમાં આજુબાજુ વિસ્તાર સહિત શહેરના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લે છે. બ્યુરો રિપોર્ટ, સેલેસ ટીવી, હિંમતનગર. આજે પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 223મી જન્મજયંતિ નિમિત્તે જલારામ મંદિર હિંમતનગર ખાતે ભવ્ય આયોજન કરેલ છે અને હજારો ભક્તોને પ્રસાદ લેવડાવવાનું આયોજન કરેલ છે. તેમજ બાપાને આજે અન્નકૂટમાં 98 વાનગીઓનો ભોગ ધરાવી અને ભવ્ય જલારામ જયંતિ ઉજવણી કરવામાં આવેલ છે અને તેમાં દરેક મિત્રોએ, ટ્રસ્ટીઓએ, સભ્યોએ સહકાર આપેલ છે અને દરેકનો હું જલારામ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક ભક્તોએ પણ સારો એવો લાભ લીધેલ છે. તે દરેક ભક્તોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સવારે 9 કલાકે શોભાયાત્રાનું આયોજન કરેલ. શોભાયાત્રા જલારામ મંદિરથી નીકળી મહાવીનગર પંચદેવ મંદિરથી આગળ જૈન દેરાસર સુધી ફરી અને પાછી મંદિરે પરત ફરેલ છે. તેમાં પણ ભક્તોએ બહુ ઉત્સાહપૂર્વક લાભ લીધો છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. અને બાપાને આજે 223મી જન્મજયંતિ નિમિત્તે કેક કાપી 5 કિલોની અને બાપાનો જન્મદિવસ ઉજવવામાં આવેલ છે. આ આયોજન કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી રેગ્યુલર આ જન્મજયંતિનું આયોજન કરીએ છીએ. પુણ્યતિથિનું પણ આયોજન થાય છે અને દરેક ભક્તો બહુ ઉત્સાહપૂર્વક તેનો લાભ લે છે. એટલે દરેકનો દિલથી અમે ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજુભાઈ ઠક્કર. નમસ્કાર મિત્રો, ZS TVના તમામ દર્શક મિત્રોને દિવાળી અને નવા વર્ષનું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, પ્રિન્સિપલ શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ તરફથી આપ સર્વેનો ખૂબ આવકારું છું. આપ સર્વેનો દિવાળી ખૂબ સરસ જાય, નવા વર્ષ ઉત્તમ રહે. અમારા વિદ્યાર્થી ભાઈ બહેનોનો, તમામ પેરેન્ટ્સનો આ નવો વર્ષ કંઈક ને કંઈક સુખમય સંવેદનાઓ આપે એવી શુભેચ્છા. અમારી આ પ્રાંતિજ કોલેજ અહીંયા આર્ટ્સ, કોમર્સ, MA, MCOM તમામ સબ્જેક્ટ સાથે સરસ રીતે ગામમાં વિદ્યાર્થીઓને ખૂબ સુંદર એજ્યુકેશન પૂરું પાડે છે. કલ્ચરલ એક્ટિવિટીઝમાં પણ, યુથ ફેસ્ટિવલમાં પણ અમારો કોલેજ ખૂબ નામ રોશન કરે છે. તેમજ સ્પોર્ટ્સમાં પણ નેશનલ સુધી અમારા વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે. અહીંયા અવારનવાર ઉત્તમ વ્યક્તિઓ પધારે છે. મંત્રીશ્રી આવે છે, સાંસદશ્રી આવે છે, સારા ગજાનો જેટલા લેખકો છે, કવિઓ છે, એમના અમે બોલાવીએ છીએ, વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. રેવન્યુ અધિકારીઓ પણ આવતા હોય છે. તો આ સંસ્થામાં વિદ્યાર્થીઓ ખૂબ ફૂલે ફલે, પ્રગતિ કરે એવી શુભેચ્છા આપીએ છીએ. અને આપ સર્વેનું આ ગામની કોલેજ તરફથી હું નવા વર્ષની અને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. તેમજ ZS TVનો જે નિષ્પક્ષ TV છે, અમને સંજયભાઈ રાવલ અને તમામ મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપ જે સારી બાબત છે સમાજની એની નોંધ લો છો, આ તમારી મીડિયા થકી, તમારા ચેનલ થકી સમાજમાં પ્રસારિત કરો છો.
તે બદલ તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને અન્ય અમારા પત્રકાર મિત્રો જે અમારા સાથે સંકળાયેલા છે તેમને પણ અમે દિવાળીને નવા વર્ષની ખૂબ શુભેચ્છા આપીએ છીએ, અને એમને થકી સમાજનું કલ્યાણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ, ધન્યવાદ. સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી ગેડેશ ટીવીના માધ્યમથી આજે સર્વે જાતિ ધર્મના લોકોને આવનાર નવા વર્ષનું એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું છું. સાથે થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો સર્જન ફાઉન્ડેશન 2001થી રાપી અને સાબરકાંઠા જિલ્લામાં કામગીરી કરે છે. પ્રાંતિજમાં શરૂઆતમાં અમે શિક્ષણમાં કામગીરી ચાલુ કરી, એના પછી આરોગ્યમાં પણ અમે કામગીરી કરીએ છીએ, અને બહેનોના એટલે કે મહિલા વિકાસની પણ અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં અમે જો વાત કરીએ તો શિક્ષણમાં અમે પ્રાથમિક શાળાઓમાં લગભગ 15 વર્ષ સુધી બાળકોને મોટિવેશન માટે બધી અલગ અલગ એક્ટિવિટી કરી. પ્રાંતિજમાં મહિલાના વિકાસ માટે અમે એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર અહીંયા શરૂ કરેલ છે, જ્યાં બહેનોને પગભર થવાના હેતુસર વિવિધ તાલીમો જેવી કે શ્રીમંત તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ, આવી બધી તાલીમો આપી અને બહેનોને પગભર થવા માટેના પ્રયત્નો કરીએ છીએ. એ સિવાય અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આંખની જે પણ દર્દીઓ છે, નેત્રના જે દર્દીઓ, એમના માટે અમે નેત્રનિદાન કેમ્પ કરીએ છીએ. એટલે કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં અમે લગભગ 22 થી 25 કેમ્પ વિના મૂલ્યે કરીએ છીએ. આ કેમ્પ સિવાય પણ અમે અમારું જે પ્રાંતિજનું અમારું જે સેન્ટર છે ત્યાં અમે આજુબાજુના ગામડાના જેટલા પણ નેત્રને લગતી બીમારીઓના જે વ્યક્તિઓ દર્દીઓ જે છે એમને લાભ મળી રહે એ માટે પ્રાંતિજ કાર્ડ ખાતે અમે દર રવિવારે 9 થી 12ના સમય દરમિયાન આંખની તપાસ માટેનું એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં ફક્ત 40 રૂપિયાના રાહત દરે અમે અહીંયા આંખની તપાસ કરીએ છીએ. રાહત દરે ચશ્મા પણ આપીએ છીએ, અને જો મોતિયાના દર્દી નીકળે તો એમનું ઓપરેશન પણ અમે વિનામૂલ્યે કરાવી આપીએ છીએ. આ એક પ્રાંતિજ સાબરકાંઠા અને અરવલ્લીની મેં વાત કરી. આ બધા કામગીરી માટે જે અમારા પ્રેરણારૂપ જે છે સર્જન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાલચંદ્રભાઈ આર શાહ, જેમના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજની કામગીરી તો સરસ ચાલે છે, સિવાય પણ અમારું સિહોલી ગાંધીનગર જિલ્લામાં એક સેન્ટર ચાલે છે. ત્યાં બાળકો 11 થી 15 વર્ષ સુધીના બાળકોને અમે શિક્ષણ આપીએ છીએ. એ સિવાય રામપુર વડલા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ત્યાં અમારું ITI ચાલે છે, એમાં બાળકોને અમે વિવિધ પ્રકારની ત્યાં તાલીમો આપી પ્લેસમેન્ટ એટલે કે એ લોકોને જોબ સુધીની પણ અમે વ્યવસ્થા કરી છે. આ બંને જગ્યાએ બાળક પાસેથી રહેવા, જમવા અને શિક્ષણ માટેના એક પણ ઉપયોગ ફી લેતા નથી, અને ત્યાં બાળકને પગભર થવા માટેની આખી અમારી સંસ્થાની આજે કામગીરી ચલાવીએ છીએ. પાલનપુર અમારું એક સેન્ટર ચાલે છે, ત્યાં પણ અમે આ રીતે IT એટલે કે કોમ્પ્યુટરને લગતા કોર્સ ત્યાં ચલાવીએ છીએ. છેલ્લે ફરી એક વખત આવનારું નવું વર્ષ એટલે કે 2079નું આપણું જે વિક્રમ સંવતનું જે વર્ષ છે, દરેક જાતિ ધર્મના લોકોને બધી જ રીતે ધન ધાન્ય ઐશ્વર્ય બધી રીતે સુખરૂપ નીવડે, સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું, અને દરેકને નવા વર્ષના એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યૂ ઈયર.